ઉપર નીચે જાજો ત્યાં, તમાર આગળ પાછળ ઉપર નીચે જાજો ત્યાં, તમાર આવી ગઈ છે આપણા માટે બાબલાની બવા. શેરીમાંથી જાન કાઢવાની મનાઈ છે ને, જો જાન કાઢવાનો એટલો શોખ હોય ને તો જા બાજુની શેરીમાં. આ શેરીમાંથી નીકળીએ, કોને વાંધો છે? મને વાંધો છે. તમે બધા મને હેરાન કરવા માટે આ બેન્ડ વાજા વગાડતા અહીંથી નીકળ્યા છો. પણ હે વરરાજા, યાદ રાખજે, જો તારા લગ્ન થઈ ગયા ને તો તારું આખું કુટુંબ હેરાન થશે. હરિદ્વાર ના ભગવાન પાસે આપણા ભવિષ્યની મોનતા મોની છે. શું બોલે? એટલે કે આપણા બધાના સારા ભવિષ્ય માટેની મોનતા મોની છે. હે હે, તમે જોજો ને, થોડાક જ દિવસોમાં હું તમને આપણી સગાઈના પેડા ખવડાવીશ. શું બોલ્યા? શું બોલ્યા? શું બોલ્યા તમે? શું બોલ્યા? એટલે એમ કે આપણી બબલી, ટૂંકમાં મારી દીકરી બબલીની બેનપણીની સગાઈના પેડા ખવડાવીશ. એ બાબલાની સામે સગાઈની વાત જ નહીં કરતા, નતર આવી બનશે આપણા બધાનો પૈસા. ચમ, એવું તે હું થયું? જ્યારથી ડાયના એને દગો દઈને એના ભાઈબંધ જોડે ભાગી ગઈ ને, ત્યારથી બાબલો ગાંડો થઈ ગયો છે. અને અધૂરામાં પૂરું તમે અમારો વિચાર કરાવીને ચાર ધામની જાત્રાએ નીકળી ગયા. આપણા માટે જ માનતા પૂરી કરવા જ્યો તો. તમે જોજો ને, આપણું હવે સેટ થઈ જશે. પણ અહીંયા બધું અપસેટ થઈ ગયું છે એનું શું? આ બાબલો ઘરમાં કોઈના લગ્નની કંકોત્રી આવે ને તો એ ફાડી નાખે છે. અરે પેલા લગ્ન માટે હડકાયો હતો, અને હવે હવે કોઈ બીજાની જાન જુએ તો એ ભુરાટો થાય છે. અને સિરિયલ ની અંદર લગ્નનો સીન ચાલતો ને તો એ ટીવી બંધ કરી દે છે. બોલો, એમાં હું શું બોલું? હે, આમાં બધો જ વાંક તમારો સ. તમે ટાઈમસર મને લગ્ન માટે હા પાડી દીધી હોત તો. શું બોલ્યા? એટલે એમ કે તમે બાબલાને ટાઈમસર લગ્ન માટે હા પાડી દીધી હોત તો. પણ હવે તો લગ્ન કરવા રાજી છું ને. બકુ. શું? એટલે કે બકુલા ગૌરી, આ ઘોડા ભાગી ગયા પછી તમે તબેલે તાળા મારવા જેવી વાત કરો છો? બાબલાની આવી હાલત મારાથી નથી જોવાતી. ક્યારેક તો થાય છે ને કે ઝેર ગોળીને મરી જાવ એટલે પતે. આવું નહીં બોલો બકુ, તમને કઈક થઈ જશે તો પછી મારું શું થશે? શું બોલ્યા? આટલી કાળજી કરો છો તમે મારી? અરે કાળજી સિવાય હું ઘણું બધું કરું છું. બસ એક ચાન્સ આપો. આપ્યો ચાન્સ? આપ્યો બાબલાને સમજાવવાનો એક ચાન્સ આપ્યો. હવે જુઓ, આ બાબલો છે ને કોઈનો સમજાયો સમજશે જ નહીં. હવે તો કાંટાથી જ કાંટો કાઢવો પડશે. એટલે? એટલે કે જેમ એક છોકરીએ બાબલાનું દિલ તોડ્યું, એમ એક છોકરી જ બાબલાનું દિલ જોડી શકે. હે, તમે છોકરી હોધવા માંડો. બાબલો છોકરીનું નામ સાંભળતા જ ગુરક્યા કરવા લાગે છે. લગન કરીને આજ સુધી કોઈ સુખી થયું નથી, ને આજકાલની છોકરીઓનો તો કોઈ ભરોસો જ નથી. લટકા મટકા પહેલા જોડે કરે, શોપિંગ માટે બાઇક પર બીજા જોડે જાય, મોબાઈલ નું રિચાર્જ ત્રીજા જોડે કરાવે, અને લગન તો ચોથા જોડે જ કરે. શું વાત કરો છો? સાચું કહું છું, મારો ભાઈબંધ છે ભૂરિયો, એણે એની બેનપણીની ગલીમાં મોબાઈલ રિચાર્જની દુકાન કરી.
કે બેનપણીએ સામે રહે અને ધંધો એ થાય. પણ હવે એની દુકાનમાં રોજ જુદા જુદા છોકરાઓ આવે છે એની જ બેનપણીનું રિચાર્જ કરાવવા માટે. ભાઈ, આ છોકરી તો ભરેલું નારિયળ કહેવાય, ખુલે ત્યારે જ ખબર પડે. સમજો? એટલે જો, કાં તો લગ્નનું માંડી વાળ અને કાં તો વિચારી લે કે તારો કયો નંબર છે. વિચારી લીધું ભાઈ, મારે લોન પર હવે એવી ગાડી નથી લેવી જેના હપ્તા હું ભરું અને ફરે બીજો. પપ્પા, મારે આ લગ્ન નથી કરવું. શાબાશ. ઓ ભાઈ, ઓનર વાળે કઈ ચડ્યો. હા, અને લા ભાઈ, આ તમે બધા શું આમ કથા સાંભળતા ઊભા રહી ગયા છો હે? ભાઈ, તમે આને લઈ જાઓ, નહીતર વાંઢો રહી જશે. સાચી વાત છે. ઓ ભાઈ, જા જલ્દી, નહીં તો તારા લગ્નનું મુહૂર્ત વીતી જશે. બાબલા, બાબલા, ત્યાં શું માંડ્યું છે હા? બેટા, તું નિરાશ ના થઈશ, હું તારા લગ્ન કરાવીશ બસ. અરે મારે પરણવું જ નથી. હું તો જે પરણવા માંગતો હશે ને એની ગળચી દબાઈ દઈશ. બેટા, મને ખબર છે કે તું દૂધનો દાઝેલો છું એટલે છાશ ફૂકી ફૂકી પીવોસ, પણ બેટા આખી છાશ તોડી નાખવાની. તો શું બેટા, કરંડિયામાં એક કેરી ચાંદા વાળી હોય એમાં આખો કરંડિયો ફેંકી ન દેવાનો હોય. 100 વાતની એક વાત. હું પરણીશે નહીં ને પરણવાય નહીં દઉં. અરે અરે બાબલા સાંભળ, બાબલા ગયો ગયો. આ સીધો છે ને રાજકારણમાં જશે. અમે મારો નસીબ વાંકો જ છે. અત્યાર સુધી એની બા આડે આવતી હતી અને હવે આ બાબલો આડો ફાટ્યો. આ પપ્પુ, એની બા હારે મારું ગઠબંધન નહીં થવા દે. હવે મારે છે ને કંઈક બ્રહ્માસ્ત્ર શોધવું પડશે. બાબલા, જીત છોડી દે. અરે આ તો સંસાર છે, આવું બધું ચાલ્યા કરે. એટલે જ મેં હવે સંસારની મોહમાયા છોડી દીધી છે બા. એક છોકરીએ તને દગો દીધો, એમાં બધ્યોના નામનું તારે નાઈ નાખવાનું. બેટા, તું નાનો હતો ત્યારે સાયકલ શીખતી વખતે કેટલી વખત પડી ગયો તો હે? તો તે સાયકલ શીખવાનું છોડી દીધેલું નહીં ને? તો પછી બેટા, જીત છોડી દે હા, અને લગ્ન કરવાની હા પાડી દે. જો આ ફોટામાંથી તું જેની પર આંગળી મૂકીશ ને એની હારે તને પરણાવીશ બસ. મને હવે લગ્નના નામથી જ નફરત થઈ ગઈ છે. હવે તો કરીનાય મારા પગમાં પડે ને તોય લગ્નની ના પાડી દઉં. આ સેફ ક્યાંથી આવી ગયો? હું સેફ નહીં, તારો અનસેફ દોસ્તાર જીગો છું. જીગા તું, જીગા તું. બા, તને કેટલી વાર ના પાડી, આટલી બધી સિરિયલો નહીં જો, મને તો રિએક્ટ કરવા દે. જીગા તું શું લેવા આવ્યો છે હવે? જીગા, હું લેવા નહીં, માંગવા આવ્યો છું તારી માફી. તને આપવા માટે તો મારી પાસે માફી પણ નથી. જતો રહે અહીંથી એ પહેલા કે મારો હાથ ઉપડી જાય. બાબલા, તું મને મારી મારીને ધોઈ નાખ, પણ આ મોઢું ન ફેરવી લે. બા, પ્લીઝ તમે જાને સમજાવો ને. બાબલા, બાબલા બેટા, હું તને સમજાવતી હતી ને, તું નાનો હતો ત્યારે સમજાવતી હતી ને તને કે તું આની ભાઈબંધી છોડી દે. તું નાનો હતો ત્યારે તારા નાસ્તાના પૈસા પણ હાથ બઠાવી જતો હતો, અને અત્યારે અત્યારે આ ઘરની લક્ષ્મીને બગાડી ગયો તું. બાઈ લક્ષ્મી નહી, પનોતી હતી. મારા દી ફરી ગયા તા કે હું એમાં ફસાણો. કેમ? શું કેમ? લગન પછી મેં ને એક મોબાઈલ અપાવેલો. પછી એક દિવસ છે ને મારે કમિશનના કામે બાજુના ગામમાં જવાનું થયું. બસ ઈ રાત્રે
ત્રણ વાગ્યા સુધી હું એના ફોન પર ખાલી આ જ સાંભળતો રહ્યો, આપને જિસ નંબર પે કોલ કિયા હૈ વો અન્ય કોલ પે વ્યસ્ત હૈ. પછી આવું થયું ને એટલે મેં એની જાસૂસી કરવાની ચાલુ કરી કે ખબર તો પડે કે સાલુ આ કોની સાથે ચોટેલી હોય છે. ત્યારે મને સમજાણું કે ઈ ડાયના તો લગને લગને કુંવારી હતી. કેમ કેમ, તું તો બહુ હનીમૂન પર ગઈ હતી ને? હનીમૂન કરવા ગયો તો, પણ એના આખા ફેમિલી સાથે. અરે આખું ફેમિલી જોડાણું તું એમાં, એનો બાપ, મારો સસરો, એક નંબરનો તોતડો, આખો દિવસ તુમાલ 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 કરીને મને રૂમાલ જેવો કરી નાખ્યો. અને એની દીકરી ડાયના આખો દિવસ બીજા પુરુષોને જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. તું ભૂલી ગયો લાગે ભાઈ, એની આંખો ફાંગી છે. એ ફાંગી નહીં, એની નિયત ફાંગી છે. સાલું એક દિવસ મારાથી ઊંચા અવાજે કંઈક ગુસ્સામાં કહેવાઈ ગયું એટલે મારું આવી બહેનું આખું ફેમિલી ખર્ચો પાણી લઈને મારા પર ચડી ગયું. હું એની દીકરી ઉપર ત્રાસ ગુજારું છું એવી પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી દીધી. અને પછી તો પોલીસે લોકઅપમાં નાખીને મને જે ધોયો છે. 1.5 લાખ રૂપિયા આપ્યા પછી પીછો છૂટ્યો એ ડાકણથી. એટલે જ કહું છું બાબલા, તું બચી ગયો અને મને મારા કર્મોની સજા મળી ગઈ. સજા તો અમે ભોગવી રહ્યા છીએ, આ જો તારા લીધે મારા બાબલાની શું દશા થઈ છે. અરે જેમ સાંજ લાલ લુગડું છે ને ભૂરાટો થાય ને, એમાં કંકોત્રી છે ને ભૂરાટો થાય છે. બાબલા હવે તો સમજી જા, તે જેના લીધે આ ભેગ ધારણ કર્યો છે એ તો ભીખ આપવાને લાયક પણ નથી. તો બાબલા હવે કરીશ ને લગન? બાબલા લગન કરવાની હા પાડી દે. આ વખતે તારા માટે છોકરી હું ગોતીશ. ના